Namo lui Savaryantanam, 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 Savaryantanam, Omkaram Indu Sanyupanityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayu Omkaray Namo Namo, Manganam Bhagavan Yuru Manganam Gautamavini, Manganam Kunkundari Ujendram Bhusamangaram Namasamari Sarai, Svanam Bhutya Chakasti Chiksovai Bhavaya Sarvama, Vivao Niyutani Dada. હિંસાના ત્યાગની વ્યાખ્યા. હિંસા જેમાં તીવ્ર થાય, તરસ જીવો મરે એવો ખોરાક આત્માર્થીએ ન લેવો જોઈએ, એને છોડવું જોઈએ. પહેલી વાત સાધારણ કરી, મધ માંસ અને માખણ, મધ માંસ અને માખણ એ ન ખાવા જોઈએ. માખણ અંતરમૂળ પછી કરેલો હોય, ઘી આવી તો એ વાત જુદી, પણ અંતરમૂળ પહેલા જુદી, પણ અંતરમૂળ પછી અભક્ષ ગણવામાં આવે. ત્રસની ઉત્પત્તિ એમાં થાય, અથવા એ જાતના જીવ ચામડાના સ્પર્શવાળું ઘી, તેલ, જળ એને પણ ત્રસની ઉત્પત્તિ ગણીને એમાં માંસનો દોષ લાગે છે, એ પણ છોડવા. અને અથાણું ઝેર ને માટી એ પણ અભક્ષ છે, એને પણ ખાવા ન જોઈએ. હવે પાંચ ઉંદુબર ફળ છે, તો પાંચ પ્રકારના ફળ, પણ એનું નામ પાંચ ઉંદુબર ફળ એમ કરીને શબ્દ પેલા ને નામે પાંચ એને વાપર્યો છે. આગળ પાંચ ઉંદુબર ફળના દોષ દેખાડે છે. યુની ઉદુંબર યુગ્મમ લક્ષ નિગ્રોધ પીપલ ફલાની ત્રસ જીવાનામ તસ્મા તેષામ તદ ભક્ષણ હિંસા. ઉંમરના ફળ થાય છે, એકલા ત્રસ હોય, ત્રસ ઉમરો ત્રસ આવા કીધા હતા ને કાલ રાજકોટમાં સાંઈ છે, એવા એમાં ત્રસની ઉત્પત્તિ થાય. ઉડતા જીવ હોય, જણા જીવ હોય, એવો ખોરાક આત્માર્થીએ ન લેવું જોઈએ. જૈન ધર્મને સાંભળવાને પાત્ર ના જીવે ન લેવું જોઈએ એમ કે છે. બરાબર, જેમાં ત્રસ જીવ છે એનો ખોરાક ખાતા મલિન બુદ્ધિ હોય એવા વિતરાગ નો માર્ગ સાંભળવાને પાત્ર પણ હોઈ શકે નહીં. અંજીર, અંજીર અંજીર થાય છે ના, બહુ જીવાટ હોય એમાં ત્રસ. અંજીર ના હરડા ને થતા આવડાવડ બહુ ત્રસ હોય, ત્રસ જીવડા જીણા. યુગમ, યુગમ એટલી બે થઈને ગણી ઉંબર ને અંજીર. પીપળો, પીપળાના ટેટા, વડના ટેટા, પીપળના ઠો, પેપડી, પેપડી એમાં બહુ ત્રસ જીવ હોય છે. એ ખોરાક ખાવો ન જોઈએ. જૈન ના જન્મેલા ને એને ખાવું જોઈએ નહીં. ત્રસ જીવોની ખાંડ છે એ બધા ત્રસની ઉત્પત્તિની ખાંડ. ત્રસ જીવો બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી આદિ ઉમરે છે, તેના ભક્ષણમાં તે ત્રસ જીવોની હિંસા થાય છે, બટ એવા ખાવા નહીં. ટીકા, અંદુંબર અને કઠુંબર, કઠુંબર એટલી અંજીર, એ બે યુગમ છે ને, યુગમ શબ્દ હતો ખરો ને, તથા પીપળ, પીપળો અને વડના ફળ એ પણ ખાવા નહીં. પાકર ન્યા લીધું પછી, પાકર એટલે અંજીર, એ ત્રણ બધા ત્રસ જેવની યોની છે. ત્રસ જેવું ઘણા જણા ઉત્પન્ન થાય છે, તેમાં ઉડતા જંતુ જોવામાં આવે છે. જીણા જીવ હોય ઉડતા, અંજીરમાં ટેટા, વડના ટેટામાં, પીપળની પીપડીમાં, ઊંધુમાં, થવમાં, તેથી તે પાંચ વસ્તુના ભક્ષણમાં ત્રસ જેવોની હિંસા થાય છે, માટે એને છોડી દેવા. કોઈ કહે કે ઉંદુમરાદી ફળમાં ત્રસ ન હોય તો ભક્ષણ કરવા ને, હુકા હુકા, આ ફળ હુકાઈ જાય તેમાં ત્રસ ન હોય ખાવા કે નહીં, એમ કોઈનો પ્રશ્ન છે કે ના એ ખાવા નહીં. એમાં મરેલા ત્રસ જીવ આદિ પડ્યા હોય છે.
હુકમણી નો કરે નામ કે છે યાદ છે એમાં તીવ્ર ગરદી હોય તો હુકમણી કરીને ખાય એમ કે છે કરે છે ને બધે કરે છે તમારા અહીં કરે છે એમ રહે છે ને એને કે બદલાતું છે હુકવણી કરે તો એના માટે નીલ ઉતરી ખાય અને હુકવણે ઓલી પાનસેર ખાય ને ઓલી અજમણ હુકવે ઇનાલભાઈ કેમ ઓલી પાનસેર અમુક ખાવાનું ઓલી તો વધારે હુકવે તો ઓછી થઈ જાય ને અહીં તો ત્રાસ જીવો જેમાં હોય એની વિશેષ વાત છે અત્યારે સુકવણી વાત લીશી વળી જે પાંચ નું ફળ સુકા છે ને યાની તું પુનર્ભવે કાઓ છિન્ન ત્રસાણી શુષ્કાણી ભજત તાનપી હિંસા વિશિષ્ટ રાગાદી રૂપાશા એ વાત મૂળ તો રાગની વાત છે પાંચ ઉંદુંબર ફળ સુકા સમય જતા ત્રસરી બનેલા હોય તેનું પણ ભક્ષણ કરનારને વિશેષ રાગાદી રૂપ હિંસા થાય છે રાગનું તીવ્રતા છે તીવ્ર રાગમાં એમાં ભલે બાર તરસો વ્યાંગ્યા પણ અંદર હોય થોડો મરી ગયેલા આજી પડ્યા અને ખાવાની ગ્રદ્ધિ છે એ ભાવ એને હોય નહીં વળી જે ઉંદુંબરાદી પાંચ ફળો કાળ પામીને ટીકા ત્રસ જીવ રહી સુકાઈ ગયા હોય તો પણ તે ખાનાની હિંસા થાય કેવી હિંસા થાય છે એમાં વિશેષ રાગ ભાવ થયો તીવ્ર રાગ છે ને એવા સ્વરૂપ વાળી રાગ તીવ્ર રાગ ના સ્વરૂપ વાળી હિંસા છે એમ કે છે જો અધિક રાગ ન હોય તો આવી નિંદ વસ્તુ શા માટે વિકાર કરત જેમાં ત્રસ જીવની ઉત્પત્તિ છે અથવા દયા હોય પણ એવા તીવ્ર રાગ વિના એ ખાવાનો ભાવ કેમ કરે માટે જ્યાં અધિક રાગ ભાવ થયો તે હિંસા અંદરમાં રાગ તીવ્ર થયો એ જ હિંસા છે જેમ કોઈએ લીલોતરી ન ખાધી એમાં એ પણ તે વસ્તુના રાગ ભાવથી તેને ફૂકવીને ખાધી ખાવાનું તો ઓલું રહી ગયું લીલોતરીના બચકામ અહીં તો તીવ્ર રાગ ન કરવું એ અપેક્ષાની વાત છે રાગ ભાવથી તેને સૂકવીને ખાધી તે તીવ્ર રાગ જો રાગ નો હોય શા માટે એવો પ્રયાસ કરે સૂકી વસ્તુમાં જો દોષ હોય તો અને શા માટે ખાઈએ છીએ શીશ નો પ્રશ્ન છે કે આ બાજરો જુવાર ઘઉં એ બધા દાણા સુકાઈ ગયા છે જો સૂકી વસ્તુ ખવાય નહીં એ પણ કેમ ખાઈએ એવો પ્રશ્ન છે એનો સુકાની તમે ના પાડી તો આ બાજરો ઘઉં જુવાર એ પણ સુકા છે અન્ન નિંદ નથી કે ભાઈ અનાજ છે તે કે નિંદવા યોગ જે સાધારણ ખોરાક છે તો જુઓ વળીયાના રાગ ભાવીના સહજ પ્રવૃત્તિથી સુકાય છે એને સહજ સુકાઈ જાય ઘઉં બાજરો એની બાજુ સુકાય છે ને એમાં કઈ સુકે રાગ હોય પોતે સુકવે છે મુકાય છે નહીં સુકાઈ જાય સહેજે સુકાઈ જાય વળી તેનું ભક્ષણ સામાન પીઠ ભરવાના નિમિત્તે થાય છે ઘઉં બાજરાનો ખોરાક લઈને સામાન પેટ ભરવા માટે છે એને કઈ વૃદ્ધિ નથી કઈ વિશેષ રાગ હોવાનું કારણ નથી આ વિશેષ રાગ અમુક જાતનો રાગ તો છે જેની વાત છે અહીં તો વિશેષરૂપ રાગ ભાવનું થવું તે જ હિંસા છે એ બતાવ એટલું બતાવું વિશેષ રાગ ભાવનું થવું તે જ હિંસા ભગવાન આત્મા સ્વભાવ સ્વરૂપ આનંદ એની અહિંસા દશા ઉત્પન્ન થવી એમાંથી જેટલો રાગ થાય તેટલી હિંસા છે એમ કે છે કૃષ્ણ ઓહો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અણાકુળ આનંદ પ્રભુ એના અવલંબનમાં જે કઈ નિર્મો અવરાગી વિતરાગી દશા થાય તેને જ અહીંયા તો ભગવાન અહિંસા કહેવામાં આવે અહિંસા કહે છે એ અહિંસા ધર્મ છે જાણું ખાય એમાં રાગની જેટલી વૃત્તિ થાય આ તીવ્ર રાગ છે તો કે ખાવામાં સરસ હોય એમાં હિંસા મન એમ બતાવવામાં આવે છે અહીં તો વિશેષ રાગ મોટું તે જ હિંસા એમ બતાવવામાં આવે છે આગળ આ કથન સંકોચે છે હવે જુઓ
अष्टावनिष्ट दुस्तर दुरीत आयतानी यमुनि परिवर्ज येन धर्म देशनाया भवंती पात्राणि सुधीय। ये आठ बोलो की दादी झेर अथाना आदि बहु जमा त्रस मरे एवा जीवो अथवा मांस मद अने दारू अने पांच अंदोमर फल जेमा त्रस नी उत्पत्ति ये दुखदायक थे दुष्कर थे पाप नो स्थान थे। एवा अमुनी अमुनी छे ने एवा आठ पदार्थों में परित्याग करीने एवा आठ मूल तो एने छोड़ी देवा जोईए। निर्मल बुद्धि वाला पुरुषे जैन धर्म ना उपदेश ने पात्र थाय छे। वितराग नो मार्ग राग विज्ञानो एमा तीव्र राग नी वृद्धि ना जे खोराक आवा छे एनो त्याग नो होय तो के छे राग रहित वितराग नो मार्ग सांभळवाने पण लायक नथी। जाणू काय वितराग मार्ग तो तद्दन राग थी भिन्न छे। राग विज्ञानो मार्ग जेमा स्नेह प्रेम प्रीति नो अंश नथी एवो आत्मज्ञानानंद स्वरूप एनो अहिंसा अरागी पर्याय धर्म एवो वितराग नो मार्ग तीव्र रागी आवा त्रसना भोगी ए हमलवाने पात्र एन हमरी नहीं सके हम छे तीव्र गृद्धि मलिन बुद्धि मलिन छे एन तीव्र जानू खाए। जैन धर्म ना जैन धर्म देशनायाम पात्राणी ना त्यारे तो धर्म देशना संभव ने पात्र थाय छे। महादुखदायक टीका सहराई थी जैन नो पार पमातो नथी एवी महाहिंसा तरफ महापापना स्थान रूप आ आठ वस्तु मध आ ओहड़मा मध लेवु महापाप छे। मद मद महापाप एना खानानी बुद्धि मैली बढ़ी हो समझाणू खाए शौक थी खाते नहीं पर मारे से ने शौक नहीं थे हूँ सा मद में एक टीपून में हाथ गाम मारे टू पाप है। एक लाख त्रस नो रस है एनो एक बिंदु पर ओहड़ में ले ओसड़ में महापाप छे। ઉસળ પણ એને મધનું મધની ચાસણી કરે છે ને કેટલા મધની ચાસણી કરે કોઈ હાકરની કરે કોઈ મધની કરે પછી એમાં ચીજ કેટલી નાખે મહાપાપ છે એમાં ત્રસ ઘણા હોય છે બુદ્ધિ માંસની બુદ્ધિ થાય એવા જેવો વિતરાગ માર્ગ તદ્દન હિંસા વિનાનો રાગ વિનાનો એવા અન્ય સાંભળવાને પાત નહીં સાંભળી શકે ને શું આ કહી શકે જાણું કાંઈ મહાપાપના સ્થાન આઠ વસ્તુ તેને ખાવાથી મહાપાપ ઉપજે છે તેથી સર્વથા છોડીને સર્વથા એ મદ માંસ માખણ બે ઘડી પછીનું અને આઠ પાંચ નંબર છ પીપળાના ફળ ખાય છે ને અમદાવાદ કેટલા બેઠા હોય ને પીપળા છે પીપળી પડી ખાય આમ કરે ને વડ એઠે પીપળા મહાત્રસ્તી એકલો માંસ એમાં હોય છે એના ખાનારની બુદ્ધિ બગડી ગયેલી હોય છે સમજાવું કાંઈ પીપળી પીપળી જો ને પીપળીના શાક કરે જો વાણિયા એક શાક શેનું છે પીપળી ના રર આ શું તમારે જઈ ખબર ન મળે બહાર થી આમ કરે એક ને એક ની પણ આ ત્રણ જીવ મરે છે એમાં મહા માં જેવો ખોરાક એ હોય શકે નહીં એના શાક પાછા એક પેપડી એક ખાઈ ત્રસ નો એકલો પાપ એના શાક નવરો બેઠો એટલે પેપર ને નીચે પડી હોય છે લીલી હારી કુણી અડવાથી ત્રસ મરી જાય એટલા એમાં જીવ હોય છે એને ઠેકાણે ખાય મહાપાપી દુઃખદાયક દુસ્તર એ પાપથી નીકળવું જ્ઞાની દુસ્તર છે
એને છોડી દેવું જોઈએ. નિર્મળ બુદ્ધિ વાળા થઈને જૈન ધર્મ ના ઉપદેશ ને પાત્ર થવાય છે. આવા ત્રસ જેમાં હોય એને છોડવા જોઈએ. પહેલા એનો ત્યાગ કરે, ત્યાર પછી એને કોઈ ઉપદેશ દેવો, અને કોઈ ઉપદેશ આપે. જેમ મૂળ વિના વ્રત હોતું નથી, અને મૂળ ગુણ કે છે ને આત્મે, એટલે મૂળ ચાલ પાય લોકિતનું વ્યવહાર નીચે મૂળ બીજા. જેમ મૂળ વિના વ્રત હોતું નથી, તેમ એના ત્યાગ વિના શ્રાવક ધર્મી હોઈ શકતો નથી. સમજાવું કાંઈ માટે જ એનું નામ મૂળ છે. આઠ મૂળ, મધ, માંસ, માખણ ને પાંચ પ્રકારના ફળ, એ ત્યાં મૂળ ગુણ કહે. મૂળ એટલે તીવ્ર પાપ નો ત્યાગ. એમ એ મૂળ મૂળ કે મૂળ ગુણ એટલે નથી. હવે આ હિંસાદિક નો ત્યાગ કરવાનું વિધાન વિધિ કહે છે. કોઈ સામાન્યપણે ત્યાગ કરે સર્વથા, કોઈ વિશેષપણે, કોઈ અમુક કોટીથી ત્યાગ એનો પ્રકાર કે ક્રત કાયિત અનુમનન વાક કાય મનોભિષ્યતિ નવધા ઉત્સર્ગિકી નિવૃત્તિ વિચિત્ર રૂપા અપવાદિકી તું એશા. ટીકા. આ ઉત્સર્ગ રૂપ ત્યાગ, ઉત્સર્ગ એટલે સર્વથા ત્યાગ, મન વચન ને કાયાકરણ કરાવને અનુબોધન થી આઠ નો ત્યાગ કરવો એ ઉત્સર્ગ ત્યાગ કહેવાય છે. ત્યાગ ક્રત કારિત અનુબોધન સહિત મન વચન ને કાયાના ભેદથી નવ પ્રકારે કહી, અને અપવાદરૂપ ત્યાગ જુદા જુદા પ્રકારનો હોય છે. કોઈ કાયાથી ખાવાનું છોડે, અમુક જાતનો ત્યાગ કરે, વચન ત્યાદી ન થાય. હિંસાદી નો ત્યાગ બે પ્રકારે છે ભાવાર્થ. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય, સામાન્ય એટલે સર્વથા, સર્વથા ત્યાગ, મન વચન ને કાયાથી કર્મ કરવાનું અનુમોદવું નહીં. આદિ આઠ પ્રકારના જે કીધા જાણો. સર્વથા સામાન્ય કહો, સર્વથા કહો, સર્વદેશ કહો, સર્વિસી સર્વથા પ્રકારે કહો, તેને ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નો ભેદ છે. મનથી પોતે કરવાનું ચિંતવે નહીં. ત્રસ જીવે મધ, માખણ અને માંસ, આઠ આઠ દિના માખણ રાખીને ઘી કરે, નહીં ઘી પછી લઈ આવે વાણિયા. ઊંઘ મળતું હોય કઈ ચારા ના કે આઠ ના બધા ગામડામાં જાય, આઠ આઠ દિન હોય, આઠ આઠ દિન મહાપાપ છે કે હોય છે કે નહીં. ગામડા બહુ આઠ આઠ દિન ભેગું કરે. હે તે આટું કહીએ છીએ કે હું ઘી ન ખાઉં તો આઠ આઠ દિના માખણ ઘરના ભેગા કરે, અને એમાં ત્રસની ઉત્પત્તિ. એ તો માસ જેવો સ્વરા છે, એનું ઘી કરે. જેમ ચાર અનાનો ઓછો છે ભાઈ, જો મેં આમ છે રાજુ માખણ નથી આવતો. એ ચાર અનાનો લોભે બહુ મોગું છે. કેવું ઘી કઈ કરું ને પાંચ રૂપિયા છે, કેટલું કેટલું છે? હે આઠ રૂપિયા શેર મારે હું કઈક અડધો ઓછો મળતો ગામડામાંથી હરીનું આરદીનું માખણનું ઘી તો રે આવે વાણિયા ખરા ને. વેપારમાં લાભ થાય કરે કે નહીં, પણ મહા નુકસાન થઈ ગયા છે. સમજાણું કાંઈ એક હતા ઘી ન ખાય તો વાંધો શું છે? ન ખાવું જોઈએ, ખરેખર એ વાત છે. ઘી ના હાલે નહીં. ઘી ને હાલતો છે કે નહીં? એ કેમ ગયો? હે હાલે?
કેવાનું શિખંડ વિના, કેવાનું શિખંડ વિના નું આવે, પણ કેવા શિખંડ માં કઈ જીવ નથી આવતો. ગ્રદ્ધિ ખરી, બીજી વાત છે, પણ આવી ગ્રદ્ધિ નહીં. બહુ અત્યારે તો ગીતો એવું ઘી ખરાબ કહેવાય. હા, એકલા માંસ માં રસ હું કરેલું મન થી ચિંતવે નહી, ક્યાં બીજા પાસે કરાવવાનું ચિંતવે નહીં. એવા તરસના ખોરાકો કોઈ કર્યું હોય તેને ભલું જાણે નહીં. વચન થી પોતે કરવાનું કે નહીં, બીજાને કરવા માટે ઉપદેશ આપે નહીં. કોઈ કર્યું હોય તો તેને ભલું કે નહીં, કાયાથી પોતે કરે નહીં, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહીં. કોઈ કર્યું હોય તેને અસાધી વાળી પ્રશંસા નહીં. નવ ભીત છે ઉત્સર્ગ થી, તો નવ પ્રકાર ત્યાગ થવો જોઈએ. ઉત્સર્ગ એટલે કે ધોખ માર્ગે સામાન્યપણે સર્વથા ત્યાગમાં નવ પ્રકારે ત્યાગ હોવો. એકલા તરફી છે અંદર, સમજાણું. અપવાદ ત્યાગ હોય છે થોડો, અનેક પ્રકારનો આ નવ ભંગ કહેવાય. તેમાં કેટલાક ભંગાથી અમુક પ્રકારે ભાગ ત્યાગ કરે, અમુક પ્રકાર ન કરી શકે. આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું, એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. મારે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો. હવે હિંસાના ત્યાગના બે પ્રકાર કહે છે. ધર્મ હિંસા રૂપમ સંશ્રવણોતિપી પરિતપ્તમ સંશ્રવણતમ શ્રવણતમ. સારી રીતે સાંભળીને ઓળખી રહ્યો છે, ક્ષેત્રને જાણીને કહ્યા છે. પરિતપ્તમ સ્થાવર હિંસામ સહાત્ર હિંસામ તેપી મુચંતુ. ટીકા, જે જીવ અહિંસા જેનું સ્વરૂપ એવા ધર્મનું શ્રવણ ગુરુમુખે કરે છે, અહિંસા તે ધર્મ છે. એટલે કે આત્મામાં પુણ્યને પાપના રાગ ઉત્પન્ન થાય, આત્માનો વિતરાગી અહિંસા સ્વભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સન્મુખથી જે અરાગી દશા વિતરાગતા થાય, તે અહિંસા ધર્મ વિતરાગ માર્ગમાં તેને મૂળ ધર્મ કહે. આત્માને ન હણવો એમ છે મૂળ તીવ્રવાદી નો છે. પોતે છે કે નહીં માયેલો આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એના અંતરમાં વર્તમાન દશા ને અંતરના સ્વભાવ સન્મુખ વાળી એકાગ્ર થવું, એમાંથી જે અરાગી વિતરાગી દશા ઉત્પન્ન થાય, તે અહિંસાનું ધર્મનું જૈન ધર્મનું મૂળ સ્વરૂપ છે. સમજાણું કાંઈ, એ વિતરાગ માર્ગનું એ સ્વરૂપ છે. આ અહિંસા ગુરુમુખે શ્રવણ કરી, પાછું શ્રવણ છે ને, તારી મારે નહીં ખબર પડે કે સાંભળી નહીં, સાંભળજે પેલો એમ કે, સાંભળજે એના ભેદ ને એના પ્રકાર એમ કે. બોલાય વળી જાણીને અર્થ કર્યો છે, મખણલાલ જ્યાં સુમન શબ્દ છે ને થતો છે. હે, તારે એને કેમ અર્થ કર્યો જરથી સાંભળવું, પણ એમ હોય ખરેખર જાણવું તો પેલું સાંભળવું જોઈએ ને. કેટલામાં થઈ ઓકે જો પંચોતેર માં
ये कोई सम श्रवणम तोपी सम श्रवणम तोपी एनो अर्थ क्या है सम श्रवण अपि भले प्रकार जानते हैं फिर भी हाँ बड़ी मजा नहीं है અહિંસાનું સ્વરૂપ ગુરુ મુખે બરાબર સાંભળીને અહિંસા એટલે આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી અને આત્માના શાંતિ ધર્મની ઉત્પત્તિ થવી એને ભગવાન અહિંસા ધર્મ પરૂપે છે. કો સમજાણું કાંઈ એ છોકરાઓ ધ્યાન રાખો અહીંયા રમત કરવા કરતા એક કલાકમાં હું તમારું એ રમત છોડી દેવી એક કલાક જેવો રમત કરે છોકરો એ છોકરા એ બારના પાસે બેઠા છે ને રમત કરે છે અહીંયા અહીં રમત કરવાનું ન હોય અહીં આ તો કાવ ગાવો ને નાના છોકરાઓ છે તેને શું કરું પર એને બેહારમાં અહીં સમજે આ તો હજી જાડી વાત છે આ તો કઈ નામ જેવી નથી હે બધા બહુ નાના ઘણા નાના એને બધા કઈ પણ આ તો બહુ તરસની વાત ઝીણી વાત છે નથી કઈ આ તો સમજાવી છે પણ એમ કે આપણે કઈ આપણે કઈ ધર્મ હોય હમણાં આ તો પરા એમ બે હારે છે બે હોય ઠીક છે. રાગ ભાવના વિશે થાવર હિંસા છોડવાને સમર્થ નથી તે જીવે ત્રસ હિંસાનો તો ત્યાગ કરવો. સમજાણું કાંઈ જેને તીવ્ર રાગ છોડવો મંદરા કદાચ થાવર હિંસાનો ત્યાગ ન કરી શકે પણ આ તો ત્યાગ એને કરવો. હિંસાનો ત્યાગ બે પ્રકાર છે. એક તો સર્વથા ત્યાગ છે જે મુનિ ધર્મમાં હોય છે તેને અંગીકાર કરવો એને અંગીકાર મૂળપણે કરવો ઉત્સાહથી જાગૃતિ હોય સમજાણો. વળી જો કષાયના વસ્તી સર્વથા ત્યાગ ન બને કષાયનો અંશ બાકી છે અને ત્યાગ એટલો ઠાવે હિંસાનો કરી શકે નહીં તો તરત જેવો હિંસાનો ત્યાગ કરી શ્રાવક ધર્મ તો અંગીકાર કરવો ત્રત જીવનો તો ત્યાગ કરવો. સમ્યક દર્શન જ્ઞાન ના ભાન પૂર્વક ની વાત છે આ બરાબર પૂરી મૂળ વાત પડી રહી પછી અહીં વળી જઈ જાય એટલે ડાબા પાંખરા નહીં. પહેલેથી જે વાત કરી છે સમ્યક દર્શન જ્ઞાન એના પછી આ દેશવૃત્તિ ની વ્યાખ્યા છે. સમજાવું કાંઈ હે આગળ ગઈ એટલે આમાં શું કામ હવે એકડો બગડો તગડો પેલા ગયા હવે પંદર માં એનું સૌ નું શું કામ પંદર એ ચૌદ વિના થતા છે પંદર એમ દર્શન જ્ઞાન વિનાની અતિ સ્વીતિ થતી છે. આ તો એ વાત કરે છે જો કે આ દર્શન શુદ્ધિ ને જ્ઞાન થયા પછી એમણે તીવ્ર તત્વના હિંસાનો ત્યાગ દર્શની હિંસા તો છોડવી જોઈએ શા સત્કાન રૂપે સમજે ને આમ તો એને અમુક જાતનો હોય નહીં ખોરાક પ્રતિજ્ઞા રૂપે એને કરવું એની યોગ્યતા હોય તો એની ભૂમિકામાં પ્રમાણમાં પાંચમા ગુણસ્થાનની વ્યાખ્યા છે ને આ શ્રાવક સંન્યાસ દર્શન પછી શ્રાવક થયો સ્વરૂપની સ્થિરતાનો અંશ વિશે વધ્યો ત્યારે એને એ ભૂમિકામાં આવા ભાવનો એને ત્યાગ હોય છે. આવો તીવ્ર હિંસાનો ભાવ એને હોતા નથી એમ બતાવે. અહીં કોઈ ત્રસ જીવનું સ્વરૂપ પૂછે તો તેને કહીએ છીએ કે સંસારી જીવ બે પ્રકારના છે એક થાવર ને એક ત્રસ. જે એક સ્પર્શેન્દ્રી સહિત એકંદ્રી જીવ તે થાવર લ્યો પાંચે થાવરની વ્યાખ્યા પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એ ન્યાય ક્યાં વાત છે કે હાલે તત્રથી મળદા પડી ગયા આવતા નથી બહુ છેલ્લો રોગ હોય સ્પર્શેન્દ્રી સહિત એકંદ્રી જીવ તે થાવર તેના પાંચ ભેદ પૃથ્વી કાય
આવે છે ને, હિરિયાભાઈ માં આવે છે, તમારે ઈચ્છા નહીં પડી કે મેં હિરિયાભાઈ આવે છે ને, પણ ફૂંક ને મોઢે કર્યું હોય ને યાદ કરાવી છે જગજુનભાઈ, જગજુનભાઈ મોઢે હતું ને, પૃથ્વી કાય અપકાય તેવું કાય આવકાર નતું કે આવતું કે નહીં. એ જીવને અહીંયા તો આત્માના આત્મદ્રવ્ય ને આત્મજીવને જીવ તો અનાદિ અનંત શુદ્ધ એને જ્ઞાન ને ભાનમાં લઈ પછી આવા જીવોને એને ન મારવાનો ભાવ પ્રગટ કરવો, મારવાનો ભાવ છોડવો એમ કે છે. સમજાવું કાંઈ વિશેષ સ્થિરતા આગળ વધવા માટે શુદ્ધતાની વૃદ્ધિ માટે આજ આસન રાગે નો જાતના જીવોને ચિંતા ન કરે એમ કે છે. જે બે ઇન્દ્રિયાની જીવ છે તે ત્રસ કહીએ, બે ઇન્દ્રિય ત્રણ ચોપચન તેના ચાર ભેદ, સ્પર્શ રસના ઇન્દ્રિય સહિત ઈય, બે ઇન્દ્રિય છે ઈય હોય સ્પર્શ અને રસ, જીભ અને શરીર, કોળી શંખ ગુંગોળા વગેરે દ્વિન્દ્રિય જીવ છે એને બે જ ઇન્દ્રિય હોય, કોડી કોડી હોય છે ને, કોડી રમવાની મૂળ જીવ હોય છે અંદર, એમાં ફૂકો થાય છે, કોડી ગીંગોડા ગીંગોડા હોય છે ને કૂતરા નવડામાં કાનમાં, એ બધા બે ઇન્દ્રિય છે. સમજાણું શંખ મોટા શંખ હોય છે ને અંદર જીવ, પેલો જીવ હતો પછી એવું કહીએ બે ઇન્દ્રિય, સ્પર જીભ અને નાસિકા સહિત કીડી અને નાસિકા સહિત ત્રણ ઇન્દ્રિય હોય છે, મકોડા કાન ખજુરા એ ત્રણ ઇન્દ્રિય જીવ છે, સ્પર્શ જીવનાક નાક સહિત ભમરા એ ભમરા ભમરા ચાર ઇન્દ્રિય ને કાન નો હોય, પતંગિયા ચૌદ ઇન્દ્રિય, સ્પર્શ જીભ નાક આંખ ને કાન સહિત ના પતંજલિ છે તેના બે ભેદ છે, જેને મન હોય તે સંઘની મન હોય તે અસંગની, તેમાં સંઘની પચેન્દ્રી સિવાય બધા ત્રણ જાતિના ભેદ છે, સંઘની પચેન્દ્રી સિવાય બધા ત્રણ ગતિના ભેદ છે, ચૌરેન્દ્રી સુધી બધા અસંગની બધા ત્રણ છે. સંઘની પચેન્દ્રીના ચાર પ્રકાર છે, મનવાળા પચેન્દ્રીના ચાર પ્રકાર, એક દેવ મનુષ્ય નારકી અને ઢોર, એમાં દેવના ચાર પ્રકાર છે, ભવનપતિ વ્યંતર જ્યોતિષ અને કલ્પવાસી એના ચાર પ્રકાર છે, આ બધા ત્રસ જીવ છે એમ કે છે. મનુષ્ય આર્ય અને મલિષના ભેદથી બે પ્રકાર છે, આર્ય મનુષ્ય અને મલિષ મનુષ્ય, મલિષ દેશમાં નારકીના જીવ હાથ ભૂમિના અપેક્ષા હાથ પ્રકારના છે, હાથ નારકી, ત્રિયંચુમાં મચ્છાદિક જળચર, મચ્છ મચ્છ મોટા જળચર, વૃષભ આદિ થળચર, હંસ આદિ નવચર, એ જળમાં ચાલનારા માછના વગેરે પચંદ્રી ત્રિયંચ, આ થળમાં ચાલનારા બળદ ગાય ઘોડા વગેરે, હંસ આદિ પંખી નવચર, જળ પૃથ્વી અને આકાશ ત્રણમાં ચાલનારા ત્રણ પ્રકારના પચંદ્રી, આ ભેદ ત્રસ્થાવરના જાણી તેની રક્ષા કરવી છે, એને મારવા નહીં, ભાષા તો એમ જ આવે ને, રક્ષા કરી, રક્ષા કરી શકાય છે કે નહીં, એને ન મારવાનો ભાવ એ જ એની રક્ષા એમ કહેવામાં આવે છે. જ્ઞાન યોગનું કથન એવું છે ને, બધા આયા શ્રાવક ને સાવહિંસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધ છે, શ્રાવક આત્મદર્શન સહિત પંચમ ગુણ સ્થાન વાળા એને ત્રસની હિંસાનો તો ત્યાગ હોય પણ સાવહિંસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધ, તો કૈકેન્દ્રિય ઘાતા ગ્રહિણા સંપન્ન યોગ વિષયાણા, સંપન્ન યોગ વિષયાણા ત્યાં વજન છે વધારે,
શેર સ્થાવરમ મારણ વિરમણમ પી ભવતી કરણીયમ જ સંપન્ન ઇન્દ્રિય વિષયોનું ન્યાયપૂર્વક સેવન એમ કે છે. સંપન્ન યુગ છે ને, સાવકને ઇન્દ્રિયોના વિષયનું ન્યાયપૂર્વક, એટલે અન્યાય આદિ પરિસ્થિતિ આદિ હોય નહીં, એને આદિ એન યુગતા પ્રમાણે ઇન્દ્રિયના વિષયોને સેવનારા સાવ કોઈ ન્યાયપૂર્વક, ઇન્દ્રિયના વિષયોને સેવનારા સાવ કોઈ ન્યાયપૂર્વક નો અર્થ તીવ્ર પાપ નથી, એની અનિતિ એમ નથી એમ. બાકી તો ન્યાયપૂર્વક એ નથી, અન્યાયપૂર્વક છે જેટલી. એને યુગ જે ન્યાય જોઈએ, તીવ્ર અન્યાય નથી, એથી એને ન્યાયપૂર્વક કહેવામાં આવે. બાકી વિષયનું શિવમું એ ન્યાયપૂર્વક છે જ નહીં. નિશ્ચયથી તો રાગ પોતે ન્યાય નથી, તમે બીજો વળી કોને ન્યાય કહેવો? પણ પંચમ ગુણ સ્થાન ને યોગ સ્વસ્ત્રી આદિનું જે વિષય ખાવા પીવાદી હોય અમુક, એના સાવકોને થોડોક એકન્દ્રિયનો ઘાત યત્ન કરવા છતાં થાય છે. યત્ન કરવા છતાં થોડોક ઘાત થાય, તે તો થાય. બાકીના જીવોને વિના કારણે મારવાનો ત્યાગ પણ તેમણે કરવો યોગ છે. પૃથ્વી સમજાણું, ખોદવું, પાણી, અગ્નિ, વાયરો, વનસ્પતિ વગર કારણે વગર પ્રયોજને નમારે દર્શન જ્ઞાન પૂર્વક રાગની તીવ્રતા ઘટાડવા આ જાતની ક્રિયા એને હોય નહી. સમજાણું કાય? ભાવાર્થ, યોગ વિષયોનું સેવન કરતા સાવધાનતા હોવા છતાં, સાવધાન હોય સ્થાવરને પણ મારવાનો ભાવ નથી, છતાં સ્થાવરની હિંસા થઈ જાય. એકંદરી પૃથ્વી હણાય, પાણી હણાય, અગ્નિ વાયરો નરે, પરંતુ મન સ્થાવર જીવની હિંસા કરવાનો તો ત્યાગ કરવો જોઈએ. વગર હોય જેને જરૂરિયાત નથી એવા પણ સ્થાવરની હિંસાનો ત્યાગ હોવો જોઈએ. આ અહિંસા ધર્મને સાધતા સાવધાન કરે છે. આ અહિંસા ધર્મને સાધતા સાવધાન, અમૃતત્વ હેતુભૂતમ, અમૃતત્વ હેતુભૂતમ પરમહિંસા રસાયણ લબ્ધવા, એ અહિંસા રસાયણ છે. રસાયણ શું આ થાય છે ને, ધાતુ ઊંચી શક્તિવાળી ચીજ, શક્તિવાળી રસાયણ નથી. વસંત શું કહેવાય, વસંત માલતી ને ફલાણું ભીકણું રસાયણ હે, મકર ધ્વજ જતા છે ને, કોઈ બધી કઈ શરદી બધી છે કે રસાયણ જેમ શરીરને પુષ્ટિનું કારણ છે, એમ અહિંસા ધર્મ આત્માને પુષ્ટિનું કારણ, અહિંસા ધર્મ રસાયણ છે. સમજાણું કાય, નિરૂપ શરીર થયો પણ બહુ નબળાઈ રહેતી હોય તેને ધાતુ આપે ને, મોતીની ભસ્મ આપે, ઓલી ઘણા પ્રકારનું આપે. સમજાણું, ત્રાંબાની ભસ્મ, લોહાની ભસ્મ આવે છે ને, એ બધી રસાયણ. એના પર કે આટલું ઘી તમારે ખાવું, આટલું ઘી તો હંમેશા 5 રૂપિયા પછી તો રોટલી લેવું, કારણ કે ધાતુ એવી છે કે પૃથક છે તમને ઈશ્વરી. એ તો સાતાની વાત આપો, દાખલો આપે છો. સાતાનો ઉદય હોય ને એ હોય એમ આત્મા અહિંસા રસાયણ છે એમ કે છે. ઓલી રસાયણ તો બધી ધૂળ છે, ખાનારા મરી જાય છે એમને. સમજાણો, ચક્રવૃત્તિના ખોરાક જેવો, હા હા, પણ એ મરી ગયા મારા તરફો. હજાર હજાર ગાયોના, હજાર હજાર ગાયો તો કેવી શેરડી એટલી ખાય હો, શેરડી શેરડી તે એની ચક્રવૃત્તિના ખેતરની, હજાર ગાય શેરડીમાં મુક્તિ એટલી શેરડી ખાય. શેરડી સમજતા ગન્ના
હજાર ગાય નું દૂધ કરી ને હો ગાય ને પાય એ દૂધ, હો નું દૂધ પાય દસ ને પાય એની કરે ખીર, એમાં નાખે ભસ્મ હીરા ની રસાયણ, જાણો એવા હોની હોય છે, ઘી નું કરી ને એમાં નાખે હોનું, ને એમાં નાખે કઈ કે ઉસળ હોન ઓગળી જાય, એમાં નાખે શેર બેર ઘઉં પાંચેર ઘઉં નું ઘઉં આખું ઘી પી જાય, એની બનાવે રોટલી, પચે જિંદગી પાછળ હોનું નાખ્યું હોય પાનસીર ઘીન પાછળ હોનું નાખ્યું હોય એક ઓસડ એવું થાય છે, ઓસડ નાખે હોનું આખું ગળી જાય ઘીમાં, એટલું ઘી થાય એમાં પાંચેર ઘી નાખે ઘઉં પીએ ફોટા થઈ જાય, એનું કરે લોટ ને એની કરે રોટલી, અને એમાં એ ઘી પાછળ બધા ગાય ના માથે એ પણ મરી ગયા બધા, અહીં તો કે શરીર ની પુષ્ટિ હોવામાં આ એક રસાયણ નિમિત્ત છે, એમ આત્મામાં પુષ્ટિ હોવામાં અહિંસા ધર્મ એ મહાપુષ્ટ છે, અહિંસા રાગ જ ન મળે, અમૃત્વ હેતુભૂતમ પરમ અહિંસા રસાયણ લબ્ધવા અવલોક બાલિશાનામ અસમજમ આકુલેન ન ભવિતવ્યમ, અનુયાચ્યો અમૃત અર્થાન મોક્ષના કારણભૂત અમૃતત્વ હેતુભૂત, અમૃત એટલે જ મરવું નહીં એવો મોક્ષ, મોક્ષ ને જ અમૃત કહે, અમૃત મોક્ષ ના કારણભૂત, અમૃત એટલે મોક્ષ અને હેતુભૂત એટલે કારણભૂત, એમ મોક્ષ એટલે અમૃત છે બાકી કોઈ અમૃત છે, પરમ પવિત્ર શુદ્ધ શા આત્માની જેવો એનો પવિત્ર શુદ્ધ પૂરણ સ્વભાવ છે એવી એની પૂરણ પવિત્ર દશા, એનું નામ મુક્તિ, એનું નામ અમૃત, એનો હેતુભૂત કારણભૂત પરમ ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ, અહિંસારૂપી રસાયણ પ્રાપ્ત કરીને શું કહે છે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ પરમાત્મ દશા પ્રાપ્ત થાય એનું નામ મુક્તિ, એનો હેતુભૂત આત્માનો અહિંસા ધર્મ, એવા ધર્મને પ્રાપ્ત કરીને અજ્ઞાની જીવોનું અસંગત વર્તન જોઈને કે છે બીજા પ્રાણીને દેખીને દ્વેષ ન કરવો, સમજાણું કાંઈ, બીજા પ્રાણીને દેખી પોતાને અહિંસા પ્રગટિ છે સાચી, આવો આ કેમ કરતા નથી, આ કે મારા ઊંધે રસ્તે છે, દ્વેષ ન કરે છે, આકવતા ન કરે છે, જગતની ચીજો એમને છે, સમજાણું કાંઈ, એવી અહિંસારૂપી રસાયણ પ્રાપ્ત કરીને અજ્ઞાની જીવોનું અસંગત વર્ણન જોઈને મેળવિનાનું વર્ણન જોઈને મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન મિથ્યા આચરણ વાળું આપોતાનું કર્યું, આગોતા ન કરવી કે આગોતા પછી હિંસા છે તને એમ કે છે, બીજા જીવો કેમ આમ કરતા નથી, આ વાત થઈને કેમ કરતા નથી, પણ તારે શું કામ છે, છોડીને તારે છોડીને અંદર માં વધારે રાગ હોય તો છોડ દે, બીજાનું કામ હું તારે એમ કે કઈ, બીજાના અસંગત વર્તન ને મેળવીનાનું દેખીને તને આકુશા થાય તું હિંસામાં પીડ્યો પાછો,
એને તો થવું હોય ત્યારે થાય છે. કોઈ પ્રાણી બંધ નથી. હે આ સાધુ થઈને આવું, સાધુ થયું એમ રમણ. પણ સાધુ તે મહિનો છે ને, તને સાધુ થઈને આમ, પણ તે તારી માનતામાં ભૂલ છે કે એની. સાધુ છે નહીં અને તું કે સાધુ છે ને આમ, એ તો સાધુ હતો જ નહીં. સમજાણું કઈ? એ છે ભગવાન નો અમૃત મોક્ષ માર્ગ, મોક્ષ એનો જે માર્ગ, અહિંસાનું રસાયણ. હા હા હા, એ રાગ રહી દશા જ આત્માની પુષ્ટિનું કારણ. લ્યો પુરુષાર્થી ઉપાય નહીં. ભગવાન નો માર્ગ મોક્ષ એટલો ને એનો માર્ગ અહિંસા, જેના સૂક્ષ્મ દયાના વિકલ્પ ઉઠવા, એ પણ જ્યાં હિંસા છે એના રહીત આત્માના સ્વભાવની અહિંસા જેને પ્રગટ કરી છે, એવા અહિંસાના રસાયણથી જેનો આત્મા પુષ્ટ છે. રસાયણ ખાનારા શરીર પુષ્ટ હોય તે ઓલા રોગીન જીર્ણ શરીરો એના ઉપદેશ કર્યા કરતા છે. હે મારો તમને આમ નથી, આમ શરીર મોટા લઠ જેવા હોય, હુકાઈ ગયા છીએ, કહેતા થઈ જાય. આકર તમે એમ કેવું થઈ ગયું તું? હા, કાલ કહેતા છો ને પાનથી મારી ગયા, એમુક લઠ જેવું થઈ ગયું ત્રણ વર્ષ ત્યાં પર. થઈ ગયું ચકલામ, પાણી પણ નાખે ત્યાં રાજ નાખે અંદર. આવું થઈ ગયું ચાલુ કેન્સર, પાણી નાખે તેમ. એ શરીરની દશા છે, એ શરીરના પુષ્ટિ વાળા પછી બે કરે કે હે તને આવડ્યું ને, હે માંગતા રે સારા ખાને શેરો. પાણી નથી પડતું ત્યાં ઝેરા ઝેરા ખાતા હતા, ત્યાં ખાતા નથી આવડતું, ખાસ ફેરો. નારાયણ કહેવાય જી, એક જણ રોગી હતો ને, એને કે વૈદેવ છે કારણ કે ઘી તો નારાયણ પાગલ તો થોડો હતો, ઘી આપ્યો ને વધારે ફાટ્યું. પણ કોને નારાયણ, નાની ભાઈ મગજ હું ફેર હતો ને, એમાં જયરામભાઈ લાઠી કી આપ્યું થોડું, કઈ તો નારાયણ કહેવાય. કીધું હા હવે ખાટ્યો પેલો વધારે. ભાઈ પણ કોને નારાયણ, જેને નિરૂપતા હોય પચી શકતું હોય એને બોલાને નારાયણ નો થઈ જશે. એ તો મગજ ફાટ્યું બીજી ના જો તમે તમારે એ તમે જો આ મિથ્યામાં થતું. બસ ઘણા અનુભવ થયા ને ઘણા. હે બાંધી છે એટલે બધા એને ક્યાં. અહીં તો કે છે અજ્ઞાની જીવોનું અસંગત વર્તન, શ્રદ્ધામાં ફેર, જ્ઞાનમાં ફેર, આચરણમાં ફેર, એમ દેખીને એ વ્યાકુળ થવું જોઈએ નહીં. આકુળતા ન કરવી, કેટલા રે તો મળી જઈ તો જગતમાં આખું એવું જ બન્યું છે. તારી અહિંસા જાળવી ને તારો ભાવ જાળવે ને એમ કે છે. અહીં સમજાણું કઈ, પ્રણામ કરતા નથી, પ્રણામ કરતા નથી. વિકલ્પ જેવી હોય શું, પણ એમાં પરમાં આકુલતા કરવાનું કારણ હોય. હે આમ કરતા નથી, કરતા નથી ભાઈ, એની પર્યાય નખાવાય એને, એને એ પર્યાય અત્યારે બેઠી છે. ખંગર ઉપરથી ઉતરે તે તો માને એવું છે. આકુલતા કરવાનું કારણ ભગવાન સિદ્ધ ભગવાન બધું જોઈ જાય. જો કાળા કેર ઊંધા કરે એને માટે હેઠે ઉતરે છે, વિકલ્પ કરે છે કે ભાઈ આને કેમ છે. હા હા,
જે છે જુઓ પોતે મુનિ અમૃતચંદ્રાચાર નામ પર નાખી દીધું અમૃત મોક્ષ નું નામ અને એનો હેતુ માર્ગ ના પામેલા અમૃતચંદ્રાચાર પોતે જે છે અજ્ઞાની જીવોનું દુમેવ શ્રદ્ધા શ્રદ્ધાનો મેળ નહીં કઈ જ્ઞાનનો મેળ નહીં આચરણનો મેળ નહીં એમ દેખીને આકુરતા નથી તારો માર્ગ તારામાં રાખવો અહિંસા રાખવી જઈએ આકુરતા થશે તો હિંસા થશે મોક્ષ માર્ગમાં વિઘન કરનાર છે જાણું કાંઈ દુનિયામાં આપાતો પંચમ કાવની આ તો વાત છે મુનિ જયારે વર્તે ઘણા એવા પ્રતિકૂળ શ્રદ્ધાવાદી વર્તા મોટા માનધાતા નામ ધરાવતા હોય સાધુ આચાર ગણી સંન્યાસ ઉપાધ્યાય એટલે કે અરે પણ આને તો કાંઈ ખબર પણ હું કરું તો આકુરતા કરવી દુનિયામાં એમ અનાદિથી ચાલ્યું જાય છે ટીકા મોક્ષના કારણ બહુ ઉત્ક્રંસા રૂપી રસાયણ પામીને આ એક તો આવો અહિંસા ધર્મને પામીને કે છે એમ પ્રાપ્ત કરીને હવે રાખો કરી થઈશ નહીં અજ્ઞાની જીવોનો મિથ્યા તો ભાવ જોયો અજ્ઞાની જીવોનો મિથ્યા શ્રદ્ધા અરે આ તો પરધર્મે કરતા માને છે આ તો રાગને ધર્મ માને છે કોઈને ધર્મ માને છે પણ એથી ક્યાંય પરવા ઉપર જાગૃતતા કરવાની બોલી જરૂર નથી કહ્યું કે શુભમાં શુદ્ધ નો છે માન માન તો સારા નહીં તો તારું દ્રવ્ય એમ પડ્યું એમ હું કરું મારી જે કહેવાનું આશય છે તને સમજાતો નથી તારી પરિણતિ જ માં જે વાત બેઠી એમાં તું ખવતો નથી થઈ હું તારું દ્રવ્ય એમ આવે છે ને ભાવા પોતે તો અહિંસા ધર્મ નું સાધન કરે છે પોતે તો રાગમાં ધર્મ માન્યા વિના સ્વભાવમાં ધર્મ માનીને શુદ્ધ સ્વભાવથી ધર્મ નું સાધન કરે છે વ્યવહાર જે આદિ છે ને રાગ એનાથી ધર્મ માનતો કરતા હોય આકુલ ન થઈ બાંધનારા ઉપર ભાઈ પોતે તો અહિંસા ધર્મ નું સાધન કરે છે શુદ્ધ સ્વભાવ તેનો આશ્રયમાં અણાકુરતાની ઉત્પત્તિ રાગની ઉત્પત્તિ એવો જે અહિંસા ધર્મ સાધે છે કોઈ મિથ્યા દ્રષ્ટિ અનેક યુક્તિ વળી હિંસાને ધર્મ ઠરાવી અનેક યુક્તિ વળી રાગમાં ધર્મ ઠરાવી રાગ હિંસા છે ને અનેક હિંસા ને ધર્મ ઠરાવી તેમાં પ્રવર્તે એની કીર્તિ જોઈને પોતે ધર્મમાં આકુરતા ન ઉપજાવવી એવું મારા આવા પુનસાળી આવા જગતમાં દુનિયા ભાઈ એમ જ હાલે દુનિયા કોને કે એના પુનનો ઉદય હોય એનું ચાલે એ વ્યવહાર કહેતા એ બરાબર હાલે જાતનું ગોઠવ બાંધ્યું હોય આવે છે ને રાગ થી ધર્મ બનાવતો હોય શુભ ભાવ છે રાગ હિંસા છે શુદ્ધ ઉપયોગ છે તે અહિંસા છે સમજાણું કાંઈ કોઈ પણ શુભ રાગમાં એને કારણે ધર્મ પ્રગટશે શુભ કરતા કરતા પ્રગટ છે શુભ કારણ અને નીચે કાય એવી વાત કરતા હોય તો એના ઉપર આકુરતા ન કરી ઘણી સંખ્યા નીકળશે એવી સંખ્યા ઘણી નીકળશે ત્યાં તું કરીશ ત્યાં ક્યાં ક્યાં તું કરીશ જાણું મિથ્યા દ્રષ્ટિ અનેક યુક્તિ વળી હિંસાને ધર્મ ઠરાવી
તેમાં પ્રવર્તે તેની કીર્તિ જોઈને પાછા એની કીર્તિ વધી હોવાની પુણ્ય લઈને વધે ભાઈ પુણ્ય તત્વ છે કે નહીં હે સંવર્ણિતા તત્વ છે પુન કોણ અહિંસા ધર્મ તત્વ છે અહિંસા ધર્મ કોક સંવર નિર્દરા તત્વ કહો બોલું પણ પુણ્ય તત્વ છે અરે આચાર્ય એમ અહિંસા અમૃત મોક્ષ માર્ગ અમૃત એવો મોક્ષ એનું કારણ છે અહિંસા રાગ જ્ઞાની દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિ અહિંસા મોક્ષ નો માર્ગ એનાથી આત્મા પરાયણ રૂપી પુષ્ટિ થાય બીજાઓને વિપરીત દેખીને આતુરતા કરી છે એની બોલી બાઈ કીર્તિ બધી હોય એની જાણો માનનારા જણાવે એમ જાણીને એનો પુનનો યોગ ઉદય હોય બરાબર છે પેલો આ માર્ગ જોઈએ કે છે બરાબર છે પેલા ન્યાય એમને થાય નહીં લાગે સારું લોકોને બહુમતી અહીં કામ ન આવે કે છે ન્યા બહુમતી હોય તો આમ આમ ધ્યાન રાખજે આકુરતા કરીશ ઘણામાં આવવામાં કેવા મારા મત એટલા ખોટા બધા કેમ હા હા પાડે એને લાગે તો હા પાડે એમાં તને શું છે ફોન એની વર્તમાન દિશામાં એમ લાગે કે આ મારો બારમાં કે સમાજને માટે પેલો આ ધર્મ જોઈએ હે સુધરે કંઈક ભાવ તો પછી ધર્મ પામાને લાયક હવે તો અનંતકાળ થયો પણ કોઈ દિશ્યો જ નહીં લાયક હવે જય છે અહીં તો મોક્ષ ને પાત્ર ખરેખર તો સંકિતીને ગણ્યો છે પાત્ર હોય પાત્ર જેવી છે કેમ કે રાગ રહિત સ્વભાવની દ્રષ્ટિને જ્ઞાન થયા છે એ જ મોક્ષને માટે પાત્ર છે સમજાણું બીજા મોક્ષને માટે પાત્ર નથી મોક્ષ એમાં રહી શકશે એમાં આવશે એમ વિચાર દ્રષ્ટિ અનેક યુક્તિ વળી ઇન્સાને ધર્મ યુક્તિ આપે ઘણા આ લખાણ લખ્યા આ લખાણ લખ્યા આ શાસ્ત્રમાં લખ્યા હવે છે કે નહીં જયચંદ પંડિત કહ્યું છે ને શાસ્ત્રમાં જૈન ધર્મમાં પણ વ્યવહાર નિમિત્ત દેખીને ઘણું લખાણ આવે પણ એનું કહો સંસાર માટી મૂંઝાઈ જ નહીં બીજા હું કહેતા કે જો ભગવાને કહ્યું છે કે નહીં આ વ્યવહાર ભગવાને કયો છે કે નહીં આ વ્યવહાર અને એને ભગવાને એને સાધનને હેતુ કયો છે કે નહીં એમાં હું યુક્તિ આપે એવી મારા નોલો બજાર ઠીક વાત પ્રવાસ નિમિત્ત સાધન તરીકે કયું છું સ્વભાવનું સાધન કરતો વસ્તુના નિમિત્ત સાધન કહેવાય છે કારણ કે એની પ્રતિકૂળતા એના એવા મંદર હોય દેવું શાસન એમની દિશાને જીવન નથી કરતું વર્તમાન એથી એને નિમિત્ત ગણીને પ્રવાસ સાધન કયું છે નહીં એ હોય તો થાય હોય તો થાય લખાણ પર સાત સમય એવા આવે એ આપે મોટા શનૈ શનૈ વ્યવહાર થી વધતો વધતો એ જ મંપિયા વજન પડતા શીખાય હા શુદ્ધ વધારતો જાય બીજના ચંદ્રમાની પેઠી સુખે 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 લખાણ આવ્યું બધા ભાઈ છે બાપા ભાઈ નથી વાત છે વ્યવહારની વાત છે નીચેના ભાનવાઓ જ્યાં આવો વ્યવહાર હોય છે એને એ રીતે વ્યવહારથી વધે છે એમ કહેવામાં આવે છે વધે છે સ્વભાવને આ જ રીતે વ્યવહારથી હું વધુ પરાશ્રયથી વધતો હોય છે એટલે એવી યુક્તિ આપે તો કીર્તિ છે ધર્મમાં આ ન જાય કદાચ પોતાને પૂર્વમાં ઘણા પાપના ઉદયને લીધે અસરતા ઉપજી હોય જો શરીરમાં તેને પૂર્વના ઘણા પુણના ઉદય લીધે કંઈક સાતા ઉપજી હમા નહીં તો પણ પોતે ઉદયને વસ્તુનો વિચાર કે ધર્મમાં હતો તો નથી મારા અમે આટલું આટલું ધર્મ કરીએ અને આ શરીરમાં રોગ રિયાદ કરે શરીર આ મારા પાપ કરે શરીર નિરોગ રિયા કરે હવે આ હું એમ આગુતા કરીશ નહીં એ તો હોય સાતાનો ઉદય હોય તો નિરોગ હોય એનો પાપી જ્ઞાનનો એટલે જ એના પ્રમાણમાં હરખું જે ઠેકાને જવું છે એ ઠેકાને હરખું
હળકા ભાવ થાય ત્યારે થશે ને, એ હું દેખીને આકુકા કરીશ. ભગવાન વચન ગુરુ રે.